નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા પરિવાર વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 2માં વિષય ગણિત પ્રકરણ 2 જૂથમાં ગણવું તેના વિશે શીખતા હતા. તો જૂથમાં કઈ રીતે ગણવું તેની માહિતી આપણે મેળવી લીધી અને એ ગણતા પણ શીખી ગયા. પછી એ જ રીતે જે ચિત્રો આપેલા છે તેને આડા અને ઊભા એવી રીતે સરવાળા કરતાં પણ શીખી ગયા. તે ઊભી રકમ જે લખીએ એને ઊભા સરવાળા કહેવાય અને આડી રકમ જે લખીને ગણીએ છીએ તેને આડા સરવાળા કહેવામાં આવે છે. તો હવે આપણે ચિત્રોની ગણતરી કરી અને કયા ચિત્રો વધારે છે અને કયા ચિત્રો ઓછા છે તેના વિશે આપણે શીખવાનું છે. તો અહીંયા હું ગળા દૂરું અને 13. તો આ
આ ઝાડની સંખ્યા થઈ 13. તો કઈ 20 કરતા વધારે કહેવાય કે 20 કરતા ઓછા કહેવાય? તો ઝાડની સંખ્યા ઓછી છે 20 કરતા, એટલે આપણે 20 કરતા ઓછા માટે ખોટાની નિશાની કરીશું કે 20 કરતા અહીંયા ઓછા છે, માટે આપણે ખોટાની નિશાની કરવાની છે. મિત્રો હવે આપણે અહીંયા દડાની સંખ્યા ગણીશું. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 અને 22. તો દડાની સંખ્યા કેટલી થઈ મિત્રો? 22 થઈ. તો 22 અંક આવે છે, તો 20 કરતા વધારે કહેવાય કે 20 કરતા ઓછા કહેવાય? તો એ આપણે જાતે નક્કી કરીશું. તો 20 કરતા 22 એ મોટી સંખ્યા કહેવાય, એટલે 20 કરતા વધારે દડા છે એવું કહી શકાય, એટલે ખવરાની નિશાની કરવાની. કોઈ પણ ચિત્ર આપેલું હોય તો આવી રીતે ગણ્યા પછી વધારે કહેવાય કે ઓછું એના માટે નિશાની કરવાની હોય છે. હવે ધજા, તો 1 ધજા અહીંયા 30 કરતા વધારે છે કે 30 કરતા ઓછી છે એ જોઈશું. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 અને 25. તો ધજાની સંખ્યા કેટલી થાય મિત્રો? 25. તો 25 એ 30 કરતા નાના કહેવાય કે મોટા? તો 25 એ 30 કરતા નાના છે, માટે 30 કરતા ઓછા એવું કહી શકાય, તો એમાં ખોટાની નિશાની કરવાની છે. મિત્રો આપણે ચિત્રો અંક કરતા વધારે છે કે ઓછા તેના વિશે શીખી લીધું. હવે આપેલ ચિત્ર ગણી સંખ્યા લખો અને બે બેના કેટલા જૂથ બને તે લખો. જે આ ચિત્ર આપેલું છે એની સંખ્યા કેટલી છે તે અહીં લખવાની છે, અને એના બે બેના જૂથ બનાવી અને લખવાના કેટલા જૂથ બને એ આપણે અગાઉ પણ શીખી ગયા છીએ. હવે આપણે બે બેના જૂથ બનાવીશું. તો 1 અને 2 નું આ એક જૂથ, પછી આ બીજું જૂથ, આવી રીતે બે બેના જૂથ બનાવવાના હોય છે. આ જૂથ કહેવાય. ત્રિકોણની સંખ્યા ગણીએ તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો ત્રિકોણની સંખ્યા છે 8, એટલે આપણે ચોરસમાં મૂકીશું 8. જૂથ કેટલા બન્યા? તો એનું 1, 2, 3 અને 4, એટલે આપણે અહીંયા લખીશું 1 જૂથ, 2 જૂથ, 3 જૂથ અને 4 જૂથ. સંખ્યા 8 છે અને જૂથ બન્યા 4, તો બે બેના જૂથ બને છે 4. તો એવી રીતે દડાની સંખ્યા ગણીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14. તો દડાની સંખ્યા છે 14, તો આપણે ચોરસમાં 14 લખ્યા. હવે આમાં બે બેના જૂથ બનાવવાના છે. તો 1 અને 2, 1 અને 2, આ રીતે બે બે જોડી બનાવીએ એટલે આ જૂથ બન્યું કહેવાય. બે બેના જૂથ બનાવ્યા, તો એ જૂથ કેટલા થયા એ ગણીશું. તો 1, 2, 3, 4, 5, 6 અને 7. તો 1, 2, 3, 4, 5, 6 અને 7 જૂથ બન્યા. દડાની સંખ્યા 14 હતી, એમાંથી જૂથ બે બેના 7 બને છે. હવે તારાની સંખ્યા ગણીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18. તો તારાની સંખ્યા થઈ 18. હવે એમાં બે બેના જૂથ આપણે બનાવવાના છે. તો બે સ્ટાર ઉપર એક જોડી બનાવીશું, બીજા બે સ્ટાર ઉપર એક જોડી બનાવીશું, આવી રીતે બે બે તારાના જૂથ બનાવવાના છે.
મિત્રો કેટલા જૂથ બન્યા તે આપણે ગણીશું. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. તો તારાની સંખ્યા 18 હતી અને જૂથ બન્યા 9. ત્રિકોણની સંખ્યા 8 અને બે બેના જૂથ બની છે 4. ત્યારે ગળાની સંખ્યા છે 14 અને એના બે બેના જૂથ બને છે 7. હવે તારાની સંખ્યા છે 18 અને બે બેના જૂથ બનાવ્યા તો 9 જૂથ બને. તો આવી રીતે જે સંખ્યા લખી અને જૂથ બને છે. તો હવે આપણે આગળ શીખીએ કે જે સંખ્યા માગી છે, જેટલા જૂથ માગ્યા છે તે જૂથ આપણે પૂર્ણ કરવાના છે. દોરેલા ન હોય એ જૂથ આપણે દોરવાના છે. મિત્રો હવે આપણે આપેલ ખાલી ચોરસમાં વસ્તુઓ દોરી જૂથ પૂરું કરો. તો 10 જૂથ છે તો અહીંયા 1, 2, 3, 4 અને 5 તો 5 જૂથ આપેલા છે. તો આમાં 10 જૂથ પૂરું કરવાનું છે. તો 2, 2, 4, 5, 6, 7, 8 અને 2 અહીંયા દોરીશું તો 10 થઈ જશે, ત્યારે જૂથ પૂર્ણ થશે. તો અહીંયા આપણે 2 ચોરસ દોરી દઈએ તો એ 10 ચોરસના 5 જૂથ થશે, એટલે આ 10 જૂથ બન્યું કહેવાય. પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો આમાં 2000 દોરીશું, આમાં 2000 દોરીશું, ત્યારે 10 જૂથ પૂરું થશે. એટલે કહેવાય કે 10 ઝાડ છે એના જૂથ બનાવવાના છે. 2-2 જૂથ બનાવીએ તો 4 ઝાડ દોર્યા, ત્યારે 10 જૂથ પૂર્ણ થશે. હવે અહીંયા 20 જૂથ બનાવવાનું છે તો આ 20 ત્રિકોણ બનાવવાના છે. તો ભલે 2-2 જૂથ છે પરંતુ ત્રિકોણ 20 બનાવવાના, એટલે 20 જૂથ કહેવાય છે. તો 2, 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16. તો અહીંયા ખાનું ખાલી છે અને અહીંયા ખાનું ખાલી છે. તો 16 છે તો 2 અહીંયા દોરીશું એટલે 18 થશે, 2 અહીંયા દોરીશું એટલે પછી 20 પૂર્ણ થશે. તો આપણે અહીંયા 2 ત્રિકોણ દોરી દીધા, 2 અહીંયા દોર્યા, એટલે આ 20 ત્રિકોણનું જૂથ બન્યું કહેવાય. તો 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. તો 20 ત્રિકોણનું જૂથ બન્યું કહેવાય. એટલે આ 10 જૂથ, આ પણ 10 જૂથ અને આ 20 જૂથ. તો જૂથ પૂર્ણ કરવા માટે આપણે જેટલા ત્રિકોણ ખૂટતા હોય, જે ચિત્ર ખૂટતું હોય એ આપણે દોરી અને 20 પૂર્ણ કરવાના હોય છે. તો આવી રીતે આપણે જૂથ પણ બનાવવાના છે.